પરંતુ હજી સુધી તેમને સુમી સ્ટેટમાંથી બહાર લાવી શક્યા નથી હોસ્ટેલની નજીક બોમ્બ બ્લાસ્ટ થતા વિદ્યાર્થીઓ આંખમાં આંસુ આવી ગયા હતા વારંવાર સાયરન વાગે છે જેથી બંકરમાં જવાની ફરજ પડી રહી છે હોસ્ટેલના તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ગભરાયેલા છે ભારતીય વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે જેના કારણે વાલીઓ પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે મારિયા ડુમસિયા પોતાની વ્યથા જણાવતા કહ્યું કે અમારી હોસ્ટેલની નજીક જ હવે બોમ્બ વિસ્ફોટ થવાના શરૂ થયા છે બે દિવસથી અમારી સિટીના આસપાસના વિસ્તારોમાં સતત બોમ્બ ધડાકા થવાને કારણે હવે અમને પણ પોતાની ચિંતા થવા લાગી છે આવી ગંભીર સ્થિતિમાં અમે ઇન્ડિયન એમ્બેસીને ફોન કરી રહ્યા છે પરંતુ અમારો એક પણ ફોન ઉપાડી રહ્યા નથી અમારી સ્થિતિ એવી છે કે અમારે હોસ્ટેલની બહાર નીકળી શકાતા નથી કોઈ અન્ય દેશની બોર્ડર તરફ પણ જઈ શકાય તેવી સ્થિતિ નથી ચારે તરફ મિલિટરી દેખાઈ રહી છે બહાર નીકળવું એટલે સીધા મોતના મુખમાં જવું તેવી પરિસ્થિતિ છે સ્મૃતિ ટંડલે કહ્યું કે એકાએક થયેલા બ્લાસ્ટના કારણે અમે કંઈ સમજી શક્યા નહીં અમને જમતા જમતા અમે સીધા બંકર તરફ ભાગ્યા હતા અહીં મોબાઈલ ચાર્જ થાય તેવી સ્થિતિ પણ નથી તેથી હવે અમે કેવી રીતે અમારા માતા પિતા સાથે સંપર્ક કરી શકીશું તેની પણ ચિંતા થઈ રહી છે